તો અમરેલીના જાફરાબાદમાં જર્જરિત ઇમારત થઈ છે ધરાશાયી. અમરેલીના જાફરાબાદમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ. તો ગિરિરાજ ચોકમાં વર્ષોથી બંધ ઇમારત થઈ છે ધરાશાયી. તો ઇમારત ધરાશાયી થતા નીચે ઉભેલા 7 લોકો છે દટાયા. તો છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી SBI બેંકની ઇમારત. તો પાલિકા કર્મીઓ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી કરાઈ શરૂ. તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજુલા અને મહુવા હોસ્પિટલ ખસેડાયા. તો સારવાર દરમિયાન એક વ્યક્તિનું નિપજ્યું છે મોત. તો સમગ્ર ઘટના મામલે જાફરાબાદ પોલીસે તપાસ હાથ ધરી. તો મહત્વના સમાચાર કહી શકાય, અમરેલીના જાફરાબાદમાં જર્જરિત ઇમારત ધરાશાયી. તો ગિરિરાજ ચોકમાં વર્ષોથી બંધ ઇમારત થઈ છે ધરાશાયી. તો ઇમારત ધરાશાયી થતાં નીચે ઉભેલા 7 લોકો દટાયા. તો છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી SBI બેંકની આ ઇમારત. તો પાલિકા કર્મીઓ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાઈ. તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજુલા અને મહુવા હોસ્પિટલ ખસેડાયા. તો સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી. તો સમગ્ર ઘટના મામલે જાફરાબાદ પોલીસે તપાસ હાથ ધરી. મહત્વના સમાચાર અમરેલીથી. અમરેલીમાં ઇમારત થઈ છે ધરાશાયી.